વેલકમ બેક આજે પોષી પૂનમ એટલે મા જગદંબાનો પ્રાગટ્ય દિવસ આજના દિવસે ગિરનાર પર્વત પર આવેલા મા અંબેના શક્તિપીઠ ખાતે જન્મદિવસની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જૂનાગઢના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા ગિરનાર પર્વત વર્ષ દરમિયાન લાખો ભાવિકો દર્શનાર્થે અહીં આવતા હોય છે પરંતુ આજે પોશી પૂનમ નિમિત્તે ગિરનાર પર્વત પર ભક્તોનું ઘોડાપુર અહીં માતાજીના અભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ પ્રાગટ્ય ઉત્સવમાં ભાગ લીધો હતો આજે પૂનમ અને મા જગતંબાનો પ્રાગટ્ય મહોત્સવ છે આવા આ પ્રાગટ્ય બધા આશીર્વાદ આપે પરિવાર સુખી થાય જરૂર નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો અંતરિયાળ જિલ્લો છે જ્યાં આરોગ્ય માટે લોકોનો એકમાત્ર સહારો હોય છે સરકારી દવાખાના રાજપીપળાના ધારીખેડા શુગર ફેક્ટરીએ જરૂરિયાતમંદ લોકો માટે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું વિદેશના તબીબોની અધ્યક્ષતામાં અમેરિકાના ડોક્ટર અને સુરતના ડોક્ટરના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જરૂરિયાતમંદ લોકોને દવાનું વિતરણ પણ વિનામૂલ્યે કરી આપ્યું હતું આ કેમ્પમાં વિદેશના આઠ વિવિધ નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી જેનો સાતસોથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો આ ઉપરાંત કેમ્પમાં આંખોની તપાસ કરી જરૂરિયાતવાળાને ચશ્માનું પણ મફત વિતરણ કરાયું અમારા ચેરમેન સાહેબ આદરણીય ઘનશ્યામભાઈ પટેલ સાહેબના સહયોગથી એમના માર્ગદર્શનમાં આજે આ અઢારમો કેમ્પ થઈ રહ્યો છે આવા કેમ્પો દ્વારા જરૂરિયાતમંદોને જે કંઈક નાની મોટી તકલીફો છે તેનું અમે નિરાકરણ કરીએ છીએ તો સુગટમાં ફેક્ટરીમાં કામ કરતા હોવાથી એ લોકોના સ્કિનના પ્રોબ્લેમ વધારે જોવા મળે છે તેથી તે લોકો વધારે આવે છે એ લોકોને બસ પ્રિકશનમાં એ રાખવાનું છે કે ચોખ્ખાઈ રાખે તો વધારે સારું તો એ લોકો સારી રીતે એને કરી શકે બાકી તો અહીંયાથી જે મેડિસિન આપે છે અહીંયા ફ્રીમાં એમનું નિદાન કરવામાં આવે છે તો જુનાગઢ ખાતે પ્રજાસત્તાક પર્વની ખાસ ધામધૂમથી ઉજવણી થનાર છે તે અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પચીસ તારીખના રોજ સીએમ તથા રાજ્યપાલ એટ હોમ કાર્યક્રમમાં હાજરી આપશે તથા ગણમાન્ય લોકો સાથે મુલાકાત કરશે છવ્વીસ તારીખે પ્રજાસત્તાક દિન નિમિત્તે પોલીસ ટ્રેનિંગ કોલેજ ખાતે રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે ત્યારબાદ સીએમ તમામ જનમેદનીને સંબોધન કરશે આ કાર્યક્રમને લઈને પોલીસ તેમજ વહીવટી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે મહત્વનું છે કે કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ છે તે પણ કરવામાં આવી છે સાથે જ બસો પચાસથી વધુ કલાકારો પણ હાજર રહેશે પચીસ જાન્યુઆરીએ માન્ય ગવર્નર સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબ અને જિલ્લાના ગણમાન્ય વ્યક્તિઓની હાજરીમાં એક એટ હોમનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે જે સાડા ચાર વાગે સાંજે સાડા ચાર વાગે કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં રહેશે રાજકોટના રેલનગર વિસ્તારમાં આરએમસીની કચેરીએ મહિલાઓએ હોબાળો મચાવ્યો બે હજાર ઓગણીસ માં બનેલી સોસાયટીના પાણી વીરાનું બિલ અઠ્યાવીસ લાખ ફટકારી દેવાતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે સોસાયટીને અઠ્યાવીસ લાખનું બિલ ફટકારી પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું મહિલાઓ આ અંગે રજૂઆત કરવા પાલિકા કચેરી પહોંચી હતી અમને અમને વેરો લાખ સરકારે અને અમે ગરીબ માણસો છીએ અમારું બે દિવસથી કનેક્શન કાપી ગયા છે પાણી વગેરા માણસો કઈ રીતે જીવી શકે અમે ગરીબ છીએ એટલે આવાસ યોજનામાં રહીએ છીએ અમે તો અમને સરકારે આમાંથી રાહત આપવી જોઈએ અમારી એવી માંગ છે કે અમને અંદર રજૂઆત કરવા જવા દ્યો અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા છીએ તો અમારા રજૂઆતનું સોલ્યુશન કરો કે જે જરૂરિયાતમંદ પરિવારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે તો હું ખાતરી આપું છું કે એમને મુદત પણ આપવામાં આવશે અને અમે પાછા નળ કનેક્શન એના ચાલુ કરીએ છીએ તમારા માધ્યમથી સૌને જણાવવા માંગુ છું કે કોઈ પણ સિટીઝન જયારે વર્ષ જ્યારે પૂરું થતું હોય ત્યારે વોર્ડ ઓફિસરે વોર્ડ ઓફિસે જઈ અને બિલ ભરવાનું હોય છે બિલ ક્યારે કોઈ કોઈને બિલ ક્યારે ઘરે નથી આવતા તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર ઢેંગોને કારણે ડુંગળી લઈને આવેલા ખેડૂતોને રજડવાનો વારો આવ્યો છે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં ન આવતા ખેડૂતોને ઠંડીમાં ઠરવાનો વારો આવ્યો છે કડકડતી તાડમાં રોડ પર સુવાનો વારો આવ્યો છે યાર્ડની બહાર વાહનોની કતાર લાગી ભાવનગર યાર્ડ ખાતે ખેડૂતો હોશે હોશે પોતાની મહામુલી ડુંગળી લઈને આવ્યા હતા મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી લઈને યાર્ડ ખાતે તો પહોંચ્યા પરંતુ યાર્ડ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં ન આવતા ડુંગળી લઈને આવેલા ખેડૂતોને યાર્ડમાં પ્રવેશ અપાયો ન હતો જેથી યાર્ડની બહાર રોડ પર વાહનોની બે કિલોમીટર લાંબી કતાર લાગી ગઈ જ્યાં સુધી તમારી નજર પહોંચે છે ત્યાં સુધી વાહનો જ વાહનો નજરે પડી રહ્યા છે ખેડૂતો વાહનોમાં આખી રાત સુતા રહ્યા આઠ થી નવ ડિગ્રી ઠંડીમાં ખેડૂતો છૂટવાઈ ગયા ત્યારે યાર્ડના સત્તાધીશો સામે રોષ ફેલાયો યાર્ડમાં સારી વ્યવસ્થા કરવા માંગ કરી છે અંકલેશ્વર માં તસ્કરોએ મચાવ્યો છે ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોએ બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો છે જોકે સોસાયટીમાં અવાજ થતા તસ્કરો ફરાર થઈ ગયા